स्वामीनारायण विद्यार्थी मित्रों गुड मॉर्निंग। धोरण 12 कॉमर्स विषय छे अर्थशास्त्र, जेमा आपणे थोड़ोक आगळ अभ्यास करशुं। तो कृषि क्षेत्र पाठ नंबर 8 छे, जेनी अंदर आपणे एक नवो प्रश्न नीची उत्पादकताना कारणो जणावो। तो विद्यार्थी मित्रों सौ प्रथम तो आपने ए बाबत छे के उत्पादकता एटले शू, उत्पादकता अने उत्पादन आ बन्ने मा डिफरेंस छे। भाई उत्पादन एटले के भारतनी कृषि माथी कुल उपज छे, ए कुल उपज ने उत्पादन तरीके ओळखवामां आवशे। અને ઉત્પાદકતા એ ક્યારેક એકમ અનુસાર હેક્ટર દીઠ ઉત્પાદકતા માપવાનો પ્રયત્ન થાય છે, એકમ દીઠ ઉત્પાદકતા એવું પણ કહેવાય છે। ઉત્પાદકતા એટલે કે ચોક્કસ એક એકમ દીઠ, એક કર્મચારી દીઠ કેટલું ઉત્પાદન થાય છે, એક શ્રમિક દીઠ થતું ઉત્પાદન છે તેને ઉત્પાદકતા કહેવામાં આવે છે। જમીનના એકમ અનુસાર ગણીએ હેક્ટર દીઠ ઉત્પાદકતા, તો હેક્ટર દીઠ ઉત્પાદકતા એટલે કે એક હેક્ટરમાંથી કેટલી ઉપજ મળે છે તેને આપણે ઉત્પાદકતા કહીએ છીએ। ઉત્પાદન એટલે કે દેશની કુલ જમીનમાંથી થતી કુલ ઉપજ, એને આપણે કુલ ઉત્પાદન કહીશું। કે ભારતમાં બાજરીનું કુલ ઉત્પાદન કેટલું, તો આખા ભારતમાં બાજરીનો જે પાક છે એને કુલ ઉપજ જે છે એ કુલ ઉપજને અહીંયા આગળ કુલ ઉત્પાદન કહેવાય। પરંતુ એમ કે ભારતની અંદર શ્રમદીઠ ઉત્પાદકતા કેટલી, તો આપણા કુલ ઉત્પાદનને શું કરવું પડે, શ્રમ દીઠ ઉત્પાદકતા બરાબર શું કરવું પડે, તો કહે છે કે ભારતનું કુલ ઉત્પાદન ભાગ્યા કુલ શ્રમિકો, કૃષિમાં જોડાયેલા કુલ શ્રમિકો છે એના વડે ભાગું તો મને એક શ્રમિક દીઠ ઉત્પાદકતા મળે। એવી જ રીતે જમીનની વાત કરીએ કે ભાઈ હેક્ટર દીઠ ઉત્પાદકતા શું છે, તો હેક્ટર દીઠ ઉત્પાદકતા બરાબર શું આવે ભાઈ, તો એમ કહે છે કે અહીંયા આગળ આના બરાબર કુલ ઉત્પાદન ભાગ્યા કુલ જમીન, શેમાં લખવાની, હેક્ટરમાં, હેક્ટરમાં કુલ જમીન વાવેતર હિથેળનો હિસ્સો કેટલો, તો જે પાક હોય એ પાકનું કુલ ઉત્પાદન અને એ પાકમાં રોકાયેલી કુલ જમીન વાવેતર હેઠળની જમીન, તો એ હેક્ટરમાં આપણે લખવામાં આવે, તો અહીંયા આગળ એક હેક્ટરમાંથી કેટલું અનાજ ઉત્પન્ન થયું એની આપણને જાણકારી મળે છે। તો એકમ દીઠ માપ છે, હેક્ટર દીઠ માપ છે, એ અહીંયા આગળ આપણને શું કહેવાય, ઉત્પાદકતા બતાવે છે, બરાબર। તો અહીંયા આગળ માની લઈએ એક નાનો એક એક્ઝામ્પલ લઈએ, તો કોઈ એક કંપનીમાં રોજનું ઉત્પાદન, ધ્યાન રાખજો, રોજનું કુલ ઉત્પાદન બરાબર 1000 કિલો છે, બરાબર કિગ્રા છે, બરાબર આમાં રોકાયેલ શ્રમિકો બરાબર 50 છે, પચાસ વ્યક્તિઓ રોકાયેલા છે, એવું કે આ કંપનીમાં શ્રમદીઠ ઉત્પાદકતા કેટલી, તો મારે એક વ્યક્તિની, એક શ્રમિકની
અહીંયા મારી ઉત્પાદકતા કે એક શ્રમિક કેટલું ઉત્પાદન કરે છે, તો શ્રમિક દીઠ ઉત્પાદકતા બરાબર શું થશે? કુલ ઉત્પાદન, શ્રમિક દીઠમાં આપણે કહ્યું ને કે કુલ ઉત્પાદન 1000 કિલોગ્રામ, કુલ શ્રમિકો કેટલા વ્યક્તિઓ જોડાયેલા છે? 50 વ્યક્તિ, એક મીંડી ગઈ અને 20 50 100 બરાબર 20 કિગ્રા એકમ જે આપેલો હોય, તો એક શ્રમિકે અહીંયા આગળ કેટલું ઉત્પાદન કર્યું હશે? તો કહે છે કે 20 કિલોગ્રામનું ઉત્પાદન રોજિંદું શ્રમ દીઠ ઉત્પાદકતા કહેવાય. એક વ્યક્તિ દીઠ અહીંયા એનું ઉત્પાદન જે છે એને આપણે શ્રમ દીઠ ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે? તો આ રીતે અહીંયા આપણે તેને ઉત્પાદકતાની વાત કરી. હવે આપણે વાત કરીએ છીએ કે નીચી ખેત ઉત્પાદકતા, હેક્ટર દીઠ ઉત્પાદન નીચું આવે છે, એના કારણો કયા? તો વિદ્યાર્થી મિત્રો, આના આપણે આમ તો જોવા જઈએ તો મુખ્ય 3 ભાગમાં વહેંચી શકાય આ કારણને. કેટલાક કારણો સંસ્થાકીય કારણો ભાગ ભજવે છે નીચી ઉત્પાદકતામાં, કેટલાક ટેકનોલોજીકલ કારણો પણ આમાં ભાગ ભજવતા હોય છે, અને કેટલાક અહીં આગળ આપણે કહીએ તેમ અન્ય કારણો જે ભાગ ભજવે છે. તો ટૂંકમાં આને આપણે મુખ્ય 3 ભાગમાં વહેંચી શકાય. એમાંનો પહેલા ભાગની આપણે અહીંયા ચર્ચા કરશું કે સંસ્થાકીય પરિબળો. કયા પરિબળો? સંસ્થાકીય પરિબળો. સંસ્થાકીય પરિબળો એટલે કે જે તે દેશની અંદર આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે છે, સંસ્થાકીય માળખું એ સરકાર દ્વારા ઘડવામાં આવેલું છે, અને એમણે જે ઘડેલું માળખું છે એ માળખામાં રહી અને દરેક ખેડૂત એ પોતે ખેતી કરે છે, અને તેમાં અસર કરતા કોણ કોણ? તો કે ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય. સરકારે ઘડેલા કૃષિ કાયદાઓ એ કાયદાકીય જે પરિબળો છે એનો સમૂહ છે, એ સમૂહને આપણે કયા પરિબળો કહીશું? સંસ્થાકીય પરિબળો કહેવાશે, બરાબર? તો અહીંયા આગળ આ સંસ્થાકીય પરિબળો જ્યારે અવરોધરૂપ હોય, અવરોધરૂપ એટલે કે અહીંયા આગળ એ નકારાત્મક સ્વરૂપે આપણને અસર કરતા હોય તો આપણી ઉત્પાદકતા હંમેશા નીચી આવે છે. આ પરિબળો હકારાત્મક હોય તો આપણે આપણી ઉત્પાદકતા ઊંચી લઈ જઈ શકાય છે એમ કહી શકાય, પરંતુ અહીંયા આગળ ભારત જેવા વિકાસમાન દેશોની અંદર, અલ્પવિકસિત દેશોની અંદર ક્યારેક આ પરિબળો આપણને અવરોધરૂપ સાબિત થાય છે, અને માટે આપણી ખેત ઉત્પાદકતા ઓછી જોવા મળે છે. તો આવા ઘણા બધા પરિબળો છે. દાખલા તરીકે આપણે આઝાદ થયા તે પહેલાંની વાત કરીએ તો અંગ્રેજો દ્વારા જમીનોની અંદર કેટલીક અહીં આગળ કાયદાઓ દાખલ કરવામાં આવ્યા હતા. એમાંનું પહેલું છે જમીન મહેસૂલ ઉઘરાવવાની જમીનદારી પ્રથા. જુઓ, ત્યાર પછી મહાલવારી પ્રથા, રૈયતવારી પ્રથા, ખેત ધિરાણની સવલતો, વ્યવસ્થાઓ, વેચાણ વ્યવસ્થા, વાહન વ્યવહારની વ્યવસ્થા, જમીન માલિકી પ્રથા, આ બધું એ સંસ્થાકીય પરિબળોમાં ભાગ ભજવે છે, બરાબર? જેમાંથી મુખ્ય મુદ્દાઓને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ પહેલી આપણે વાત કરી તે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. તો આ અંગ્રેજો દ્વારા આ દાખલ કરવામાં આવેલી નીતિ છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆતના તબક્કામાં આપણે જાણીએ છીએ કે આપણે અહીંયા આઝાદ થયા તે પહેલાં અમુક વ્યક્તિઓ ખૂબ જ મોટા પ્રમાણમાં જમીન લઈને બેઠા હતા, કે જેમને આપણે જમીનદારો કહેવામાં આવે છે. જે લોકો પોતે વધુ પ્રમાણમાં જમીન ધરાવતા હતા, ભારતની અંદર અમુક વ્યક્તિઓ એવા છે કે જે જમીન વિહોણા હતા. જમીન વિહોણા એટલે તેમની પાસે જમીન હતી નહીં, માત્ર મજૂરી દ્વારા જ એ પોતાનું ગુજરાન ચલાવતા.
तो आवा जे जमीनदारों छे, जमीनदारों एटले के मोटा जत्था में जमीन पोते कब्जे करी अने बैठेला व्यक्तिओ के एमनी अमारी मालिकीनी आ जमीनो छे, तो ए जमीनदारों ए शू करता? तो के आ जमीनदारों पोते जमीन क्यारे वावता नहोता, परंतु पोतानी जमीन अहींया भाड़े आपी देवामां आवती। तो भाड़े आपी अने शू करता? बदलामां जमीन महसूल उघरावामां आवतुं। तो जे भाड़े आपवामां आवे अने जे खेती करे छे एने आपणे शू कहीशुं? तो के छे गणोत्या कहेवाय। શું કહેવાશે? ગણોત્યા। અને આ જે ગણોત્યા છે એ જમીનદારો પાસેથી ભાડે જમીન વાવવા માટે લેતા હોય છે, તો એના બદલામાં અહીંયા જમીનદારો શું કરે? તો કહે છે કે જમીનદારો એ ગણોત્યા પાસેથી, ખેતમજૂર પાસેથી તેમને ગુજરાન ચલાવવા માટે અમુક અનાજ રહેવા દે, બાકીનો બધો જ જથ્થો એ ભાડા સ્વરૂપમાં જમીનદારો લઈ લેતા હતા। અને આ જે પ્રથાના કારણે ગણોત્યાઓ વધુ ઉત્પાદન કરવામાં કોઈ રસ ધરાવતા નહોતા, ગમે તેટલું પાકે તેમાંથી ગણોત્યાને માત્ર પોતાનું ગુજરાન ચલાવી શકે તેટલું જ અનાજ ભાગમાં આવતું, બાકીનું બધું જમીનદારો જમીન મહેસૂલના ભાગ સ્વરૂપે એ પોતે લઈ જતા હતા। આ ત્રણ પ્રકારે જમીન મહેસૂલ ઉઘરાવવામાં આવતું, તો જેની અંદર આપણે વાત કરી કે જમીનદારી પ્રથામાં મહેસૂલ ઉઘરાવવું, મહાલવાળી પ્રથા, રૈયતવાળી પ્રથા, કે પોતાની રૈયત કુટુંબ કબીલો છે, તો આવી પ્રથાઓ દ્વારા અહીંયા આગળ ગણોત્યાઓનું, ખેતમજૂરોનું શોષણ કરવામાં આવ્યું। તો મોટા ભાગની જે પ્રજા છે એ પ્રજા આ ખેતી કરવામાં બને ત્યાં સુધી વધુ રસ ધરાવતી નહોતી, કારણ કે ગમે તેટલું પાકે પણ પોતાના ભાગમાં તો માત્ર પોતાનું ગુજરાન ચલાવાય તેટલું અનાજ આવતું, વધુ પડતું અનાજ એ ભાડા સ્વરૂપે અથવા તો અહીંયા સાત સ્વરૂપે અહીંયા કોણ લઈ લેતું? જમીનદારો લઈ લેતા હતા। અને એટલા માટે અહીંયા જ્યારે આપણે જમીનમાં કોઈ પણ પ્રકારનો રસ ન હોય તો આપણે વધુ ઉત્પાદન મેળવી શકતા નથી। તો આમ આ એક વાત કરી હતી કે જમીનદારી પ્રથામાં એક આમ મોટામાં મોટું એ આપણને જોવા મળે છે કે એના કારણે આપણે કૃષિ ક્ષેત્ર એ નબળું સાબિત થયું છે, અને હેક્ટર દીઠ જે ઉત્પાદકતા વધવી જોઈએ એ વધી નથી। હવે વિચાર કરો કે જમીનદારો અહીંયા જે ગણોત્યાઓને જે વાવવા માટે તૈયાર થયા છે એ ગણોત્યાને એ જમીન કેટલા સમય સુધી આપશે એ પણ નક્કી નથી। આ વર્ષે આપ્યું, આવતા વર્ષે ના પણ આપે। અને એટલા માટે ગણોત્યા શું છે? તો જમીન સુધારવાનું કામ પણ કરી શકતા નહોતા, છાણિયું ખાતર ભરવું બરાબર, અન્ય બીજું આપણે ખેડ છે એને આપણે વ્યવસ્થિત લેવલિંગ છે આ બધું કરવાનો જે ખર્ચ છે એ ગણોત્યા કરતા નહોતા, કારણ કે કોઈ નિશ્ચિતતા નહોતી કે આ જમીનદાર ક્યાં સુધી આપણને જમીન વાવવા માટે આપશે। માનો કે આજે આપી છાણિયું ખાતર આપણે સારામાં સારું ભર્યું, હવે છાણિયું ખાતરનો લાભ આપણને બે વર્ષ મળે, ત્રણ વર્ષ મળે, પરંતુ જમીનદાર પહેલાં જ વર્ષે આપણી પાસેથી જમીન પાછી લઈ લેતો તો આપણે કરેલો ખર્ચ એ ખેડૂત માટે માથે પડે છે। અને એટલા માટે અહીંયા એ લોકો જમીનની ફળદ્રુપતા વધારવામાં પણ રસ ધરાવતા નહોતા, અને એટલા માટે અહીંયા ફળદ્રુપતા ન વધે તો પાકનું ઉત્પાદન પણ વધતું નથી, અને હેક્ટર દીઠ ઉત્પાદકતા એ નીચી આપણને સાબિત થતી જોવા મળે છે। તો આના કારણે પણ આપણા ખેત ઉત્પાદકતા નીચી છે। બીજું કારણ છે ખેત ધિરાણ। તો આ ખેત ધિરાણ છે એ આપણે જોઈએ કે આઝાદી પહેલાં
ખેત ધિરાણ માટે અહીંયા જે નાણાંની જરૂર પડે, ખેતી કરવા માટે શરૂઆતમાં એનું ખેડ છે, બિયારણ છે, ખાતર છે, આ બધું લાવવા માટે આપણે નાણાંની જરૂરિયાત ઊભી થાય. તો ખેડૂતો અત્યારે આપણે જાણીએ છીએ કે તે વખતના ખેડૂતો પણ એકદમ ગરીબ હતા. એમની પાસે અહીંયા માત્ર ખેતીની અંદર બિયારણ લાવવા અથવા તો એનું ખાતર લાવવા માટે, પિયત કરવા, પાણીની વ્યવસ્થા કરવા માટે નાણાં નહોતા. તો એ નાણાં શું કરતા? ઉછીના વ્યાજે લાવતા. અને આ જે વ્યાજે લાવતા એની અંદર નો મોટામાં મોટો સ્ત્રોત કયો હતો? સાહુકારો, વાણિયા, મુલતાની. જે નાણાંનું ધિરાણ કરે છે અને આ નાણાંનું ધિરાણ કરનાર વ્યક્તિઓ એ બધી કેવી હતી? પ્રાઇવેટ. ગામમાંથી આપણે ઉછીના નાણાં એટલે કે વ્યાજે નાણાં લેવામાં આવે. અને આ લોકોનું જે વ્યાજ છે એ વ્યાજનો દર કેવો હતો? ઊંચો હતો. અને આ વાણિયાઓ અથવા તો મુલતાની જે નાણાંનું નિર્ધાર કરનાર વ્યક્તિઓ, એ સરકાર દ્વારા આ વ્યવસ્થા નહોતી, પરંતુ વ્યક્તિગત રીતે અહીંયા ઊંચા વ્યાજ દરે ખેડૂતો ધિરાણ મેળવતા, જેથી કરીને મોટા ભાગનો ઉપજનો હિસ્સો એ વાણિયાઓ, મુલતાની, સાહુકારો ધિરાણ કરનારને ઊંચા વ્યાજથી અહીંયા ચૂકવણી કરવામાં આવે, માટે એમાં કોઈ બચતું નહોતું. તો ખેતીની અંદર અહીંયા સરકાર દ્વારા જે ખેત ધિરાણની વ્યવસ્થા એ ખૂબ ઓછા પ્રમાણમાં આપણને જોવા મળી. ઈસવીસન 1975માં ગ્રામીણ બેન્કોની શરૂઆત થઈ હતી, બરાબર, સરકાર દ્વારા. અને અહીંયા આગળ 1982માં નાબાર્ડ બેંક છે એની શરૂઆત સરકાર દ્વારા કરવામાં આવી, કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ઓછા વ્યાજ દરે નાણાં મળી રહે એટલા માટેની વ્યવસ્થા એ અહીંયા આગળ ક્યારે? 1975માં ગ્રામીણ બેન્કોની શરૂઆત થઈ, કે ગામડાઓની અંદર ખેડૂતોને ખેત ધિરાણ એ ઓછા વ્યાજ દરે મળે એટલા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અને બીજું, 1982માં નાબાર્ડ બેંકની શરૂઆત કરવામાં આવી. નાબાર્ડનું પૂરું નામ છે નેશનલ બેંક ફોર રૂરલ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. નેશનલ, ધ્યાન રાખજો, ફૂલ ફોર્મમાં પૂછાય છે, બરાબર. નાબાર્ડનું પૂરું નામ આપો તો અહીંયા આપણે લખી શકાય નેશનલ બેંક ફોર, શું લખવાનું? એગ્રીકલ્ચર એન્ડ બેંક, રૂરલ બેંક ઓફ ડેવલપમેન્ટ એમ તરીકે ઓળખવામાં આવે છે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક, બરાબર. તો આ અહીંયા આગળ એક પ્રકારની નાબાર્ડ બેંક છે, પણ ખેત ધિરાણ માટેની વ્યવસ્થા કરી આપે છે. તો આવું એ સરકાર દ્વારા હવે આની શરૂઆત કરવામાં આવી. લોકો સુધી હજુ પણ આપણે વર્તમાન સમયમાં પણ એવું કહેવાય છે કે માત્ર 27% ધિરાણ હજુ શક્ય બન્યું છે. તો એટલા માટે ઓછું ધિરાણ હોવાના કારણે, ખેડૂતોને પૂરતા પ્રમાણમાં નાણાં ન મળતા હોવાના કારણે અહીંયા આપણી ઉત્પાદકતા નીચી જોવા મળે છે એમ કહી શકાય. તો આ બીજું સંસ્થાકીય કારણ, ત્રીજી વાત છે વેચાણ વ્યવસ્થા. તો ખેત પેદાશોની ખેડૂતો વેચાણ ક્યાં કરે એ માટેની વ્યવસ્થા પણ સરકારે પૂરતા પ્રમાણમાં કરવી જોઈએ. પરંતુ આ ખેત વ્યવસ્થા આપણને પૂરતા પ્રમાણમાં જોવા મળી નથી, અને એના કારણે પણ વેચાણ વ્યવસ્થા કરવા માટે ગામડાઓથી શહેર તરફ, નગર તરફ એનું જે માર્કેટ છે એ માર્કેટ સુધીના જે રોડ રસ્તા છે વ્યવસ્થિત અહીંયા આગળ બનાવવામાં આવેલા ન હોવાના કારણે,
ક્યારેક આ ખેત બજારો અને મંડળીઓ જે છે એનો પૂરતો ભાવ એ મેળવી શકતા નહીં. નાના વેપારીઓ ગામડાઓની અંદર ખેડૂતો પાસેથી ખૂબ નીચા ભાવે અહીંયા આગળ એ અનાજ એ ઉઘરાવતા. આ વેચાણ વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં ન હોવાના કારણે ખેડૂતોએ અહીં આગળ નાના વેપારીઓને ઓછા ભાવે માલ આપી દેવો પડતો, કે જેના પરિણામે વેપારીઓ ખેડૂતોનું શોષણ કરતા અને ખેડૂતો કરતા આ નાના પ્રાઇવેટ વેપારીઓ છે એ મોટા પ્રમાણમાં નફાની કમાણી કરતા આપણને જોવા મળ્યા છે. બરાબર છે? તો આવા આપણે કહ્યું તેમ કે કેટલાક વાહન વ્યવહારની સગવડ યોગ્ય ન હોવાના કારણે, ક્યારેક આપણે કહ્યું કે પૂરતા પ્રમાણમાં અનાજના બજાર ન હોય ખરીદ વેચાણના, એના કારણે અંતરિયાળ ગામોથી માર્કેટો ખૂબ દૂર હોય, તો આના કારણે પણ આપણે અહીં આગળ એ પૂરતા પ્રમાણમાં ખેડૂતો એ ખેતી વ્યવસ્થિત કરી શકતા નહોતા, એના વ્યવસ્થિત ભાવ પણ નહોતા મેળવી શકતા, અને જેથી કરીને અહીંયા એ ખેડૂતો એ હંમેશા નીચા ભાવે પોતે ઉત્પાદન કરેલું અનાજ એ અહીંયા આગળ વેપારીઓને આપી દેવું પડતું અને પોતાનું શોષણ થતું. માટે ખેડૂતો એવું કહેવાય છે કે ખેડૂત દેવામાં જન્મે છે અને દેવામાં જ મૃત્યુ પામે છે. કારણ કે એણે જમીનની અંદરથી પાક મેળવવા માટે ઊંચા વ્યાજ દરે ધિરાણની વ્યવસ્થા કરવી પડે છે. પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે વેપારીઓ તેમનું શોષણ કરે છે, એટલે વેચાણ ભાવ નીચા મળે છે. ખરેખર જે એનો બજાર ભાવ છે મળતો નથી, અને પરિણામે પણ અહીંયા આગળ ક્યારેક એ શું જોવા મળે તો કહે છે કે એમનું શોષણ થવાથી એ આર્થિક રીતે અહીંયા નબળા સાબિત થાય છે. તો આના કારણે પણ આપણે ખેડૂતો એ ખેતીમાં પૂરતો રસ ધરાવતા હોતા નથી. બરાબર. બીજી વાત છે કે ખેડૂતોને ક્યારેક બજારમાં શું ભાવ ચાલે છે એની પણ જાણકારી હોતી નથી. અભણ ખેડૂતો છે, અને માટે પણ અહીંયા ક્યારેક એક નીચી ઉત્પાદકતા એ જોવા મળે છે. ખેત ઉત્પાદકતાનું સારું વળતર ન મળતું હોવાથી ખેડૂતો ખેતી કરવામાં રસ ધરાવતા નથી, અને માટે પણ આ આપણને જોવા મળે. છેલ્લી વાત છે ગ્રામીણ સમાજ વ્યવસ્થા, કે આપણા ભારત દેશની અંદર મોટા ભાગની વસ્તી એ ગામડાઓમાં રહે છે, અને ગામડામાં રહેતી હોવાના કારણે શું થાય છે તો કે ત્યાં અપૂરતી વ્યવસ્થા છે. બેંકો પણ પૂરતા પ્રમાણમાં નથી, ત્યાં આગળ અન્ય સવલતો પણ પૂરતા પ્રમાણમાં હોતી નથી. ગામડાના લોકો એ એક પ્રકારની એક જૂની સમાજ વ્યવસ્થા, એ જૂની સમાજ વ્યવસ્થાને પરંપરાઓને અહીંયા આગળ પોતે ચુસ્તપણે એ પરંપરાઓને વળગી રહેતા હોય છે, અને આના કારણે એ એક વિચારે છે કે આપણું નસીબમાં હશે તે મળશે. ગમે તેટલી મહેનત કરીએ છતાં પણ નસીબમાં હોય તે જ મળે, આવી એક ગ્રંથિના કારણે એ પૂરતા પ્રમાણમાં શ્રમ કાર્ય કરતા નથી, તેમાં કંઈક સુધારો લાવવાનો પ્રયત્ન કરતા નથી. અને આવી સમાજ વ્યવસ્થાના કારણે પણ ક્યારેક આપણી ખેતી એ નબળી જોવા આપણને મળે છે. એ લોકો માત્ર પોતાનું જીવન નિર્વાહ થાય એટલું જ અનાજ પાકે તો સંતોષ પ્રાપ્ત કરે છે, અને માટે પણ આપણી ખેતી નબળી છે. ખેતીમાંથી સારામાં સારી ઉપજ મેળવી, એમાંથી નફો કમાણી કરી અને આર્થિક રીતે સદ્ધરતા પ્રાપ્ત થાય તે માટેની કોઈ પણ પ્રકારની અહીં આગળ આપણને વ્યવસ્થા એ પૂરતા પ્રમાણમાં નથી. ખેડૂતો સમજી શકતા નથી, એ પોતાની પરંપરાઓને જાળવી રાખે છે, અને આના કારણે વિદ્યાર્થી મિત્રો ખેતમાં હેક્ટર દીઠ ઉત્પાદકતા એ આપણને નીચી જોવા મળે છે. તો આ આપણા કયા કારણો છે? સંસ્થાકીય પરિબળો છે, જેમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, ખેત ધિરાણની વ્યવસ્થા,
વેચાણ વ્યવસ્થા અને ગ્રામીણ સમાજ વ્યવસ્થા, આ ચાર મુદ્દાઓ મને આપણે સવિસ્તૃત સમજાવવા પડે તો અહીંયા આગળ આપણે આ વિડીયો પૂરો કરીશું. આવતા વિડીયોમાં વધારે જે મુખ્ય બીજા ટેકનોલોજીકલ જે પરિબળો છે એની આપણે ચર્ચા કરીશું. અન્ય જે પરિબળો છે એની પણ આપણે વાત કરીશું. જય સ્વામિનારાયણ.